અમદાવાદથી છત્તીસગઢ ચંપારણ ખાતે 14 માર્ચના રોજ ઓઢવ, નિકોલ અને વસ્ત્રાલમાંથી યાત્રિકો ભાગવત કથામાં ગયેલા હતા, જેઓ 23 તારીખે છત્તીસગઢ ચંપારણથી નીકળીને 25 તારીખે અમદાવાદ પહોંચવાના હતા. એ દરમિયાન લોકડાઉન લાગુ થતાં તમામે તમામ યાત્રિકો ત્યાં ફસાઈ ગયેલા હતા. જે યાત્રિકો એન કેન પ્રકારે અમદાવાદ આવવા ખૂબ જ મહેનત કરી રહ્યા હતા, અને ભક્તો જે મોટા ભાઈ શ્રી કનુભાઈ કોઠિયા પૂર્વ ધારાસભ્યને ઓળખતા હોય તેમને અમુક યાત્રિકોએ સંપર્ક કરેલ, યાત્રિકોએ એમની જે તકલીફ હતી એ જણાવેલ, મોટાભાઈએ તેમાં રસ લઈને તમામે તમામ યાત્રિકોને આશ્વાસન આપીને અને તેમનું લિસ્ટ મંગાવીને અમદાવાદ ખાતે કલેક્ટર કચેરીમાં મોકલી અને કલેક્ટરશ્રીને વિનંતી કરીને તે લોકોને અમદાવાદ પરત લાવવાની મંજૂરી મેળવીને અમદાવાદથી 28 એપ્રિલના રોજ 2 બસ ચંપારણ ખાતે ગયેલ અને 30 તારીખે સવારે 10:30 વાગે શનિવારના દિવસે નિકોલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવી પહોંચી. કુલ 94 યાત્રિકો હતા. તે દરેક યાત્રિકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને લાઇનમાં ઊભા રાખીને એક પછી એકનું અમે થર્મલ સ્કિનિંગ કરેલ, એ લોકોને ડૉક્ટર દ્વારા તપાસવામાં આવેલ. ત્યારબાદ અમોએ દરેક યાત્રિકોને પોતપોતાના ઘેર જવા દીધેલ હતા.